જેની પાસે નામ હોય. એક સારો પ્રસંગ યાદ આવ્યો, નામ કેટલું કામ કરે છે. ભગવાન રામની જ્યારે અહીંયા શતાબ્દી ઉત્સવ 100 વર્ષનું અહીંયા ઉત્સવ ઉજવાય છે, એકવાર ઘટના એવી ઘટે છે, ભગવાન રામ લંકા માલી પરત આવ્યા, રાવણને મારીને લંકા ઉપર વિજય મેળવીને. ભગવાન રામ પરત જ્યારે પાછા અયોધ્યા આવ્યા, એની અયોધ્યા જ્યારે ભગવાન રામને એકવાર વળાવવા ગઈ છે, આજ પાછા સામિયા લઈને કરવા આવ્યો, અને જ્યારે અયોધ્યાની ગાદીએ બેઠા, ઇતિહાસ તો એમ કહે કે ભગવાન રામે 10,000 વર્ષ રાજ કર્યું. જો સતયુગમાં 1,00,000 વર્ષ માણસ જીવતો હતો, સતયુગમાં આપણે જ્યારે હતા નહીં, પાછું સર્ટિફિકેટ માગતા નહીં, હોય તો આપણે ખબર નથી, 1,00,000 વર્ષ જીવતો હતો. પછી થોડાક ધંધામાં ફેરફાર થયો ને, એટલે ભગવાને 1 મીંડું ઉડાડી નાખ્યું. એટલે ત્રેતાયુગમાં 10,000 વર્ષની આયુષ થઈ, 1,00,000માંથી 1 મીંડું ગયું એટલે 10,000. એમાંથી પછી થોડુંક પછી રામ આર્ય કોઈ મદદમાં ગયું નહીં, એકલા રીસને વાંદરા ગયા, એટલે ભગવાનને છું કે માળું આ આ આને એટલી બધી આયુષ ન દેવાય, તો પાછું 1 મીંડું ઉડાડી નાખ્યું. એટલે દ્વાપર યુગમાં 1,000ની આયુષ હતી. તો એમાંય તમે સાંભળજો, કૃષ્ણ આર્ય બહુ ઓછા જોડાણા, કૌરવ આર્ય વધારે જોડાણા, ભગવાન કે આને મારા દીકરાને જાજા ન જીવવા દેવાય, એટલે ભગવાને 1 મીંડું ઉડાડી નાખ્યું. આ કળયુગમાં 100 વર્ષ છે, આમાં હપીને ધંધો કરજો, મને મીંડાની બીક છે મારા હમ, હવે મીંડું ઉડાડી નાખશે 10 વર્ષના આપણે ઘૂઘા કરશું. નવડાએ છે ને આઠડાને માર્યો, નવનો આંક હતો, નવડાએ આઠડાને એક ઠપાટ માર્યો, એટલે આઠડે પૂછ્યું નવડાને, નવને, એ નવ તું તો પૂર્ણાંક છો, તે મને માર્યો કેમ? એટલે નવડે કીધું કે નાનો હોય ને એને મરાય, નાનો એને મરાય, આવું કરાય કે હા જીક. સલાહકાર નબળો આવે ને તો આવી પરિસ્થિતિ થાય. એટલે આઠડાએ સાતડાને ઠપાટ મૂરી, સાતે પૂછ્યું એટલે સાતે બોલાય, જે નવડે જવાબ દીધો તો એવો જ આઠડે જવાબ દીધો. હા, એટલે સાતે 6ને માર્યો, 6એ 5ને માર્યો, ધ્યાન દેજો વાતમાં, 5એ 4ને ઠપાટ મૂકી, 4એ 3ને ઠપાટ મારી, 3એ 2ને ઠપાટ મારી, અને 2એ 1ને ઠપાટ મારી, ત્યારે એકડો કહે છે કે એ બગડા, એ દુડી, શરમ આવી જોવે. બોલો કે ઉપરથી જ આવ્યો, હવે હું શરમ આવી જો. બોલે હવે છોકરો તોફાન કરતો હતો ત્યાં પપ્પા એક ઠપાટ મારી, ત્યાં છોકરે પૂછ્યું પપ્પા કેમ માર્યો, ત્યાં તું તોફાન કરે એટલે, કે તોફાન કરે એટલે મારવાનું, કે હા તમે તોફાન કરતા ત્યારે તમારા પપ્પા મારતા હતા, હા એના પપ્પા તોફાન કરતા ત્યારે એના પપ્પા મારતા હતા, હા એના દાદા તોફાન કરતા ત્યારે એ દાદા મારતા હતા, હા. પછી એના પપ્પાએ પૂછ્યું તું પૂછવા શું માગશો, તા કે જાણવા માગું છું કે આ ઝપાઝપી આપણે કેટલી પેઢીઓથી હાલી આવે એમ. એકડાને જ્યાં ઠપાટ મૂકી બગડાય, હવે ધ્યાન દેજો, ત્યારે એકડો પૂછે છે કે એ બગડા તે મને માર્યો કેમ, તા કે તું નાનો છો, તારો વેમ છે કે હું નાનો છું, તમારા બધાની ઉત્પત્તિ હું છું, અને તમે નાનો કયો છો, તમે કેમ થયા ખબર છે, 1 વત્તા 1 એટલે 2, એક કેમ થયો ગોતી ગયો, હાલો 0 કેમ થયો, જેને આપણે શૂન્ય કહીએ છીએ, અને આપણે એમ કે મીંડું છે એમાં કાંઈ નથી, કોને કીધું મીંડામાં કાંઈ નથી, એકડો એની વાહે 1 મીંડું આવે તો કેટલા થયા, કેમ કાંઈ નથી ભાઈ, એની વાહે પાછળ જ તે એની વાહે 1 0 મૂકી ગયો, કેટલા થયા, કેટલા ગણો, એની કિંમત તો ગણો, સીધી 10 ગણી થતી જાય. આપણી બાજુમાં કોઈ હોય ને સાંભળજો, હવે એકડો એમ કહે છે બગડાને કે હું કેમ છું એ ગોતી દે, એટલે મારી ઉત્પત્તિ 1 માલી 2, 2 માલી 3, બગડો કે ભાઈ એ મુદ્દામાં, એટલે તો હું દૂડી છું, એમાં બહુ કે આધ્યાત્મિક નામ નથી જવું, તું અંકમાં મારથી નાનો છો એટલે માર્યો. એટલે એકડે કીધું કે નાના હોય ને મારવાના, તા કે હા, તા કે બગડા તારી ભૂલ થાય તો મારથી નાનું કોણ, તા કે 0, એટલે મારે 0ને મારવાનો, તા કે હા ઉપરથી જ આવ્યો, તા ગાંડા નાના હોય ને એને મરાય નહીં, બાજુમાં લેવાય, એને બાજુમાં લેવાય, મારા ગામનો છે, હાલો મારી ભેગો લવાને, ભલે નાનો માણા છે,
એનાથી શું થાય? તાકે આગળ કહું. એટલે એકડાએ મીંડાને બાજુમાં લઈ લીધું. કેટલા થયા? નવડેલી ઝપટ બોલાવી. નવડાને કરી દીધો અને આઠડાને થાવ આઠડો કરી દીધો. અને પછી એકડાએ કીધું કે નાનાને ભેગા બાજુમાં લેશો ને, આપણે ભલે જીરો હોય પણ આપણો મિત્ર એકડો હશે ને તો બેયની કિંમત વધશે. ભલા માણા એની ભેગા રખાય ભલા માણા. એટલે વાત એ અલગ. ભગવાન રામ છે એને 10,000 વર્ષ રાજ કરેલું અયોધ્યામાં. 10,000 વર્ષ પછી બાબર આવ્યો અને જે કાંઈ બન્યું અને એટલા વર્ષોનો જે વિવાદ એ હમણાં પૂરો થયો. બે જ્ઞાતિ રાજી થઈ, ધન્યવાદ છે. પણ વાત એ કરવી છે કે ભગવાનનું જ્યારે અયોધ્યામાં રાજ હાલતું હતું, વાત એ મારે પ્રસંગ લેવો છે, જેની ગાદીએ ભગવાન રાઘવ બેઠો છે, જે આપણે હજી વાતો કરી ભાઈ રામરાજ હોવું જોવે. અને એ અયોધ્યામાં 10,000 વર્ષ ભગવાન રામે એમ કહેવાય શાસન કર્યું. અને એ સમયમાં એવું હાલતું હતું, તમામ સામંતો, તમામ એના એમ કહેવાય ખંડના રાજાઓ પોતાનો ધર્મ પ્રમાણે રાજ ચલાવતા હતા. સંતો છે એનો ધર્મ નહોતા ચૂકતા, એ ધર્મ શીખવાડતા હતા. જે રાજા ધર્મ ચૂકે એને સંત છે એમ કહેવાય કે એને ધર્મમાં લાવતા હતા. એનો એક નાનો પ્રસંગ, એક જગ્યાએ નારદજી અયોધ્યામાં ભગવાન રામગાદીએ બેઠા છે, એ જ કાળમાં નારદજી એક સત્સંગ કરાવી રહ્યા છે. તમામ રાજાઓ ઘણા બધા સત્સંગમાં બેઠા છે અને એમાં નારદજી એટલું બોલ્યા કે ભાઈ અયોધ્યા જાઓ અને ભગવાન રામ ન મળે તો ચિંતા ન કરતા, એનું નામ લેશો ને તોય તરી જશો, એનું નામ કેવલ કાફી છે. એમાં એક રાજાએ વિરોધ કર્યો. એવું થોડું હોય, રામ છે ને નામ તો હા એવું ન હોય પણ એ નામથી તરી જવાય. અને પછી બહુ હામે કોઈ વિવાદ કરે ને એટલે ડાયો માણા સાહેબ વિવાદમાં ન પડે. એટલે નારદે કીધું કે હશે ભાઈ, પણ નારદની સોટલી ખીતો થઈ ગયેલી કે આની આંગળી તો નકો સામે નખવી દેવી છે. એકવાર થોડોક સમય ગયો અને એ રાજા ન્યાલી નીકળ્યા. હવે આપણો રાજા ન્યાલી નીકળ્યા, નારદે પૂછ્યું કે મહારાજ સુમંત ક્યાં જાઓ છો? કાશી નરેશ છે પોતે કે બાજુના પહાડ ઉપર સંતોની સભા છે, એ સંતોની સભામાં સંતોનું પ્રવચન સાંભળવા જાઉં છું. નારદે કીધું, આખર તો નારદેને એ નારદને ગુરુતુલ્ય રાજા માનતા હતા. એટલે કીધું હા નારદજી મને હુકમ. કે હુકમ એટલો, તમામ રાજાઓનું તમે, તમામ સંતોનું તમે સન્માન કરજો રાજન, પણ એક વિશ્વામિત્રનું સન્માન પણ ન કરતા, એને પગે ન લાગતા. હવે એ સમયમાં બે ઋષિ વિશ્વામિત્ર ને એક દુર્વાસા, સાહેબ સાળો ન કરાય. આ રાજાએ નારદના કહેવા પ્રમાણે તમામ સંતોને વંદન કર્યા પણ વિશ્વામિત્રને વંદન ન કર્યા, એનું સન્માન ન કર્યું. અને હળાહળ અપમાન થયું ને સાહેબ, આને વિશ્વામિત્રના પગથી માથે માથેથી રહેમાન ગઈ. આણ જાલી વિશ્વામિત્ર નીકળી ગયા અને સીધા અયોધ્યા. બપોરનો સમય છે, ભગવાન રામ છે એ જમી અને એક બપોરનો એક વિશ્રામ પોતાના સ્વયં કક્ષમાં કરતા હતા. ચોકી લાગી ગઈ છે લક્ષ્મણજીની. વિશ્વામિત્ર અતિ ક્રોધમાં આવે છે, રાઘવ રામ ક્યાં છે? લક્ષ્મણજી દોડી, ગુરુજી પ્રણામ, શાંત શાંત નથી થવું લક્ષ્મણ, મારે રાઘવનું કામ છે. કે પણ પ્રભુ આપ બેસો તો. કારણ બેસવું નથી કે રામ આરામમાં છે. અને વિશ્વામિત્રે કીધું કે જેથી રામ આરામ કરે છે ત્યારે જ આવી ઘટનાઓ ઘટે છે. રામને આરામ ન હોવો જોવે, આ દેશના રાજાને આરામ ન હોવો જોવે. રામ અવાજ સાંભળી નીચે આવે, ગુરુજીને પ્રણામ, આપનું સ્વાગત અયોધ્યામાં. એટલો ઉગ્ર થઈને આવવાનું કારણ, કારણ એટલું રાઘવ, જે માણસ સંતનું અપમાન કરતો હોય એને શું કરવાનું હોય? જે વડીલોને આદર ના આપતો હોય એનું શું કરવાનું હોય? જે મસ્તક સંતના ચરણમાં ન જતું હોય એનું શું કરવાનું હોય? રાઘવે પ્રતિજ્ઞા લઈ લીધી કે મહારાજ ગુરુજી એનું મસ્તક ધરથી જુદું કરવાનું હોય. મારી સાથે આવી ઘટના ઘટી છે, કાશી નરેશ મારું અપમાન કર્યું છે. ભગવાન રાઘવે એટલી જ પ્રતિજ્ઞા લીધી, શબ્દની મારામારી છે,
ગુરુવાર મારા ગુરુના ચરણની સોગાન, કાલ સૂર્ય અસ્ત થયા પહેલા ઈ રાજાનું મસ્તક તમારા ચરણમાં હશે. ત્રણ દિનની વાત, રાજાનું મસ્તક ગુરુના ચરણમાં. હવે આ રાજાના સમાચાર મળ્યા, રામ પ્રતિજ્ઞા લે એટલે પૂરું થઈ જાય. અને હવે હવે નારદ જડતા નથી, આને હલવાઈ ને ત્યારે કોઈ જડતું નથી, અને હલવાડવા વાળા હામાં આવે છે. આ ખરેખર આ 21મી સદી છે. જે ધંધો કરો હાલે બોલો. તમે કાલ મહેસાણામાં પાટણમાં ઓફિસ ખોલી નાખો અને બોર્ડ મારી ગયો કે બૂસ મરાવવા માટે મળો, તો હાંસ પીડ્યા સાત જણા બૂસ મરાવવા આવવાના. હા ખરેખર આ દુનિયા તમે જો, તમે સવારમાં ટીવી ચાલુ કરો ને તણશ્યાર બાપુ વળ ખાતા, હુફ હુફ હુફ, પછી ઓલા નિર્મળ બાબા કેવું હાલે, ઘા કરે ન ચાલતું. તમે જોયું છે જેને, હમણાં હમણાં તમને હાવ તાજી વાત કરું, પાકિસ્તાનના વડાપ્રધાને નિર્મળ બાબાને ફોન કર્યો. બોલો, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નિર્મળ બાબાએ ફોન ઉપાડ્યો. બાબા, ઇમરાન બોલ રહા હું. કોણ ઇમરાન? પાકિસ્તાનના પીએમ. ઓલો દડા ફેંકતો થઈ, માળા ગોળા મારવા વાળા ધાલો છો બધે, તું દડા ફેંકતો ને કા, એટલે હું આ દડા ફેંકવાના છે. બાબા, એ બાત નહીં કરના ચાહતા હું, લેકિન મેરી કૃપા કહા રૂક ગઈ એ ઢૂંઢીએ. બાબા, એક તરફ સે ભારત કા સૈનિકો કા દબાણ, દૂસરી તરફ સે મેરી હી જનતા મેરે સામને આ ગઈ હૈ. બાબા બસાયે બાબા, કૃપા કીજે બાબા, મેં મર જાઉંગા બાબા, ખુદા કે વાસ્તે બચાયે બાબા, અલ્લાહ કે વાસ્તે બચાયે બાબા. અચ્છા, ભારત કા તિરંગા દેખાય તુને કભી? દેખાય? હા બાબા દેખા હૈ. ઉસકો સલામી દી હૈ? નહીં બાબા, સલામી નહીં દી હૈ, બસ કૃપા વહાં રુક ગઈ હૈ. તું ભારત આવ, તિરંગા લે જાઓ ઓર લાહોર મેં લહેરા દો, અને ફિર સલામ દે દો, તેરી કૃપા શરૂ હો જાયેગી. મૂળ વાત ઉપર આવું સાહેબ, આ મોનિટર આપજો સેજભાઈ. અહીંયા ભગવાન રામે પ્રતિજ્ઞા લઈ લીધી કે ગુરુજી, ત્રણ દિવસના ત્રીજા દિવસના સૂર્ય અસ્ત થાય ઈ પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે. હવે રામે પ્રતિજ્ઞા લીધી અને ઓલા મળ્યા નારદને ગોતવા કાશી નરેશ, કે ગુરુજી બચાવો, ગુરુજી બચાવો. હું થયું શું કે રામે પ્રતિજ્ઞા લઈ લીધી, અને આમ જો બે દી પછી બાર હું નથી, અને રામ પ્રતિજ્ઞા લે એટલે પૂરું થાય ને, રાવણ જેવાનું ગોબો ઉપર લીધો તો આનું શું આવે? નારદજી કે ચિંતા કરવાની જરૂર નથી, કે તો આ સામેનો પહાડ છે ને, કે હા, એ પહાડ ઉપર જા, ત્યાં એક ગુફા છે, ગુફામાં એક ભગવતી બેઠી બેઠી તપ કરે છે, એના ચરણમાં વયો જા. ક્યાં રાજાએ પ્રતિજ્ઞા લીધી મારવાની? એ ચોખવટ પહેલા કરતો નહીં, આ બધું થઈ જાય. હવે ત્યાં અંજનીમાં બેઠેલા હનુમાનજીના માં, રાજા સીધા ગયા, માં બચાવો, માં બચાવો. શું થયું કે એક રાજા મને સૂર્ય બે દી પછીના સૂર્ય અસ્ત થયા પહેલાં એ મને મારી નાખશે, માટે હું તમારા ચરણે આવ્યો છું, ત્રાહીમાં શરણાગત છું. અંજનીમાં કે ચિંતા કરીમાં મારે ચરણે આવી ગયો છો, હવે તું અભય છો, બે જા અમે ખૂણામાં. એટલે રાજા ત્યાં બે ગયા. કાયમના ક્રમ પ્રમાણે હનુમાનજી માં અંજનીની સેવા કરવા આવતા, એમાં હનુમાનજી આવ્યા. એટલે માં શું સેવા કરું? એટલે અંજનીમાંએ કીધું કે બેટા, આજે સેવા બીજી કાંઈ નથી કરવી, પણ ઓલો જે ભાઈ બેઠો ને રાજા, હા, એ આપણે શરણે છે, એને તારે બચાવવાનો છે. એને એક રાજાએ પ્રતિજ્ઞા લઈ લીધી છે કે એને બે દિવસ પછી સૂર્ય અસ્ત થયા પહેલાં એને મારી નાખશે, એટલે આપણે મરવા નથી દેવાનું. મેં એને અભયવરદાન આપી દીધું. અરે કે માં, તમે અભયવરદાન આપી દીધું હોય તો આ તમારો હનુમાને પ્રતિજ્ઞા લઈ કે એનો વાળ વાકો થવા દઉં તો મારા ઈષ્ટદેવ રાઘવના સોગંદ છે. પછી રાજા પાસે હનુમાનજી ગયા ને હનુમાનજી પૂછ્યું કે એય નામ દે, કોણે પ્રતિજ્ઞા લીધી? કારણ કે આ આ આ લંકાના યુદ્ધ પછી તો બધા પેન્ટિંગમાં જ પીડ્યા હતા. હાવ, એટલે હનુમાનજી બીજી વાર કીધું કે એ રાજન નામ દે. એટલે હનુમાનજીને બોલે રાજાએ કીધું કે નામનું રહેવું છે, નામ છે ક્યાં લેના કામ, દેખો યારો બચાવો ને, બાકી બીજું મૂકો ને, કોણે પ્રતિજ્ઞા લીધી? તમારે બસાવવાનું છે ને. અરે કે પણ મને ખબર તો પડી જાય ને,
એ કે આગળ ખબર પડશે તો આગળ પાછા ઢીલા પડશો. કનારના કે પ્રતિજ્ઞા લેવા ગઈ, મારી જનેત્ય નહીં, હામે માં અંજનીના ચરણમાં મેં પ્રતિજ્ઞા લીધી ને એમાં મારા ઈષ્ટદેવ રાઘવના સોગંદ ખાધા છે, એટલે જ કહું છું, એટલે જ કહું બાપુ, ખાલી ચોકી કરો બાકીનું રહેવા ગયો. અને હનુમાનજી કે નામ દે ને ભાઈ, નામનું કીધું ને એટલે કીધું અવધપતિ. હે અવધપતિ રામ. હનુમાનજી ઉભા થઈને માં પાસે ગયા, માં નામ તો પૂછતા હો, આ અંદરો અંદર લગાડે મારા દીકરા લેવા દેવા વગેરે, તમે માં પૂછો નહીં, સીધા કહી દો તું અભય છો, અભય હોય રામે પ્રતિજ્ઞા લીધી, ઓલો ડોસ વાયત્રા કાઢી નાખે. ઠીક છે, હવે રાજાને કેવું પડે, નીકળ તું, ચિંતા કરતો ને જાઉં છું, થઈ જાય બધું, કોઈ દેવા કામે ન આવતો, પૂછ્યા ઘાસ્યા વગેરે ધોળ્યા આવો, જામે પચીક લીધી છે, બાયો વધ્યા નીકળે બધા. રાજા કાશી નરેશ નીકળી ગયા અને હનુમાનજી સીધા ભગવાન રામ પાસે ગયા. ભગવાન રાઘવ બેઠા છે, આઈએ હનુમાન, કે પ્રભુ કેમ હનુમાન ઢીલા છો, આવ થોડુંક તાવ જેવું હતું, ફુગા બાજુમાં લખન મહારાજ બેઠા હતા, લક્ષ્મણજી બેઠા ત્યાં સુધી બાપુ સમાધાનની વાત કરાય ને, કારણ કે શેષ નારાયણ છે, હે કોઈ પૂછડી પર પગ દે ફૂફાડો મારે, ઓલો કેવટ બાપુ પગ ધોતો હતો ને કેવટ, એટલે ભગવાને કીધું કે ભાઈ મને નાવમાં બેસવા દે ને, તાકે હું નાવમાં ન બેસવા દઉં કેવટ, કે પણ બેસાય ને ભાઈ, ક્યાં રઘુકુળ અવધપતિ તમે કલ્પના તો કરો, પણ એક નાનો એવો કેવટ એની સામે હઠ કરે, જો આવો રાજા હોવો જોઈએ, નહીં તમને બેસવા ન દઉં. અરે ભાઈ લક્ષ્મણજીનો તે તમે ઘડી ઘડી મગજ જાતો હતો, માળું હવે આ આ આ કેવટું, પણ હવે રામ ઉભો એટલે કઈ બોલાય તો નહીં, કેવટ તને તકલીફ શું છે, કે પ્રભુ એક કામ કરો તમને બેસવા દઉં, તમારા મને પગ ધોવા ગયો, મારા પગ રજ તમારી કામણ ગારી મારી નાવ નારી બની જાય જી, તો તો અમારા રંક જનની એ જ્યા જીવિકા ટળી જાય, માટે પગ ધોવા ગયો રઘુરાયજી. હે પ્રભુ મેં સાંભળ્યું છે તમારા રજ એટલી બધી કામણગારી છે કે એક શિલા એક પથ્થર પડ્યો તો એને તમારી રજ અડી ગઈ તો સ્ત્રી બની ગઈ. રજ તમારે એ કામણગારી મારી નામ નારી. હવે ઈ જો એક શિલા જો સ્ત્રી બની જતી હોય તો મારી આ હોડી છે એ મારી આજીવિકા છે, અને એને તમારી રજ અડી જાય, ઓલું તો પાણા મારી બાઈ થઈ જાય, તો લાકડા મારી બાઈ થતા હું વાર લાગે, તો તો મારી આજીવિકા ટળી જાય. આજીવિકા ટળે એનો વાંધો નહીં પ્રભુ, પણ એકનું પૂરું નથી પડતું તો આ બેનું પૂરું કેમ કરું. એટલે લક્ષ્મણે દાંત કાઢ્યા રામ હામાં, હા રામ હામાં દાંત કાઢ્યા. એટલે રામે પૂછ્યું કે કેમ લક્ષ્મણ દાંત કાઢતા, કે તમારા ભગત બધા આવા બહુ, પ્રભુ તમારા ભક્તો જે છે એ તમારે આવા બહુ બધા તમારી હામાં જ પડે. એટલે રામે કીધું કે લક્ષ્મણ બોણી જેવી થઈ, આપણે દુકાન ખોલી હોય અને હવારમાં બેઠતા વેત ઉધારીઓ આવી જાય તો આપણે ન કહેતા કે ભાઈ બોણી બગાડમાં, એમ લક્ષ્મણ આપણે વનમાં જવા નીકળ્યા ને ત્યાંની બોણી જ હઠની થઈ, તો કઈ રીતે, કે તમે એને સીતા કોઈ માન્યા, તમે પ્રાણી આવ્યા ને આરે, તો તમે જ આવી બોણી કરી છે હઠ કરી છે, તો મારા ભક્તો હઠ કરે એમાં તને વાંધો શું છે. અહીંયા સાંભળજો, ભગવાન રામ બેઠા છે અને હનુમાનજી મહારાજ આવ્યા અને કીધું પ્રભુ કે હા થોડીક વાત કરવી છે. જો લક્ષ્મણજી થોડાક આઘા જાય છે, એટલે રામે લક્ષ્મણને કીધું લક્ષ્મણ થોડી વાર જાવ તો, હવે આખી જિંદગીમાં પહેલી વાર સાહેબ આવો બનાવ બન્યો છે કે લક્ષ્મણને દૂર કર્યા થોડાક. એટલે લક્ષ્મણને વેમ પડ્યો કે આ અંગત ગુપ્ત હું વાતો કરતા છે, એટલે દરવાજો તો બંધ કરી દીધો પણ લક્ષ્મણજી કાન દઈને ઉભા રહ્યા. હનુમાનજીએ પૂછ્યું રામને પ્રભુ કઈ પ્રતિજ્ઞાઓ લેવાની, કે હા વિશ્વામિત્રને કોઈક રાજાએ અપમાન કર્યું છે અને મેં ગુરુજીના ચરણની સોગંદ ખાધી છે,
કે એને સૂર્ય અસ્ત જા પેલા ઉપાડ લેવો છે. લાગે પ્રભુ કઈક સમાધાન થયું કરો. હનુમાન રામ કોઈ દી દોષીને છોડે છે? થોડુંક સમાધાન જેવું કરો કે કેમ? કે મારે પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે, મારા ઈષ્ટદેવના સોગંદ ખવાઈ ગયા છે, મારે ચરણે છે. એટલે વાત પોગી ને ત્યાં લક્ષ્મણજી દરવાજો તોડીને આવ્યા. હનુમાનને કીધા એક સમાધાન નો આવ્યો, પ્રભુએ પ્રતિજ્ઞા લીધી. પછી તો હનુમાનજી નીકળવાનું જ રહે. હનુમાનજી સીધા કાશી. રાજાને કીધું કે હાલે કેમ, તારો બાપ મૂકવાનો નથી, હવે નીકળાય મુઠી વાય. ઘોર જંગલમાં લઈને વયા ગયા. હનુમાન કીધું કે હવે રાજા બચવું હોય, રામ સામે બચવું હોય તો હવે એના નામનો આધાર સિવાય બીજો કોઈ ઉપાય નથી. એટલે હનુમાનજીએ પૂંછડાનું ગોળ ફીંડલું કર્યું, ગોળ એની અંદર રાજાને વાહે હતાડી દીધો. એ કે અંદર હતાઈ જા અને આખું કરી બંધ કે શું કરવાનું હવે. રામ સે બડો રામ કો નામ, રામ સે બડો રામ કો નામ, હનુમાન રાજાને કહે છે કે હે રાજા હવે બચવું હોય તો એનું ભજન મળ કરવા, રામને સામે કોઈ બચાવતો હોય તો એનું નામ બચાવે. કઈ રીતે? રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. હનુમાનજીએ ધૂન ચાલુ કરી, અંદર રાજા પણ બેઠા બેઠા ભગવાન રામનું ભજન કરે છે. અને આયા સતરંગી ફોજ લઈ અને ભગવાન રામ છે એ કાશી ઉપર આવ્યા છે. તપાસ કરી તો નથી રાજા, નથી ફોજ. લક્ષ્મણને મોકલ્યા, લક્ષ્મણ જાઓ તો આ નગરીમાં થયું શું. અને લક્ષ્મણે જઈને જ્યાં તપાસ કરી તો રાજા નથી. અને પૂછ્યું એને રાજમહેલમાં જઈને લક્ષ્મણ મહારાજ, લાલ ઘોમ આખું થઈ ગઈ છે લક્ષ્મણજીની, કે રાજન ક્યાં છે? રાણીઓ બહાર આવીને એટલું કીધું, લખન મહારાજને પ્રણામ, એ અહીંયા નથી. ક્યાં છે? કોઈ વાનર લઈને વયો ગયો છે. અને લક્ષ્મણજીને છે કે નક્કી હનુમાન જ હોવા જોવે. આવી જ ભગવાન રામ સામે અતિ ક્રોધિત થઈને લક્ષ્મણ બોલ્યા છે, પ્રભુ હું એટલે કહેતો હતો તમને, જો હનુમાનજી એને લઈને વયા ગયા હવે એને ક્યાં ગોતવા. અને તેથી મરક મરક દાંત કાઢતા કાઢતા રઘુનાથજી એટલું કહે છે કે અરે લખન, તું તો શેષ નારાયણનો અવતાર છો, પૃથ્વી તારી ફેણ ઉપર છે, તારે થોડા ગોતવો પડે, દ્રષ્ટિ તો ફેરે. એમ કહેવાય લખન મહારાજે જ્યાં દ્રષ્ટિ ફેરવી તો ઘોર જંગલ, ઘોર જંગલની અંદર એમ કહેવાય હનુમાનજીને જોયા. અને હનુમાનજીના પૂછની વચ્ચે રાજાને જોઈ અને ભગવાન રામને કીધું કે વયા હોય મારી વાહે, મને મેં જોઈ લીધો. પણ ઘટના કેવી ઘટે છે સાહેબ, સાંભળજો રામનું નામ કેવું છે. હનુમાનજીને આખું બંધ છે, ભગવાન સાથે તાર લાગ્યો છે. અને જેનું ભજન કરે છે એ ભગવાન રામ એમ કહેવાય શત્રુંજી ફોજ લઈ અને હનુમાનજીને કહે છે કે હનુમાન મારો ચોર આપી દે, મારો ગુનેગાર તારી પાસે છે. પણ અહીંયા હનુમાનજીને આંખ ને કાન બધું બંધ છે, બધું રામની સુરતામાં ચોટ્યું છે. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એકડી બધા હારે તાળા પતાળીમાં, કારણ કે એની પ્રતિષ્ઠા છે સાહેબ, બે જ કરી, વધારે હેરાન નહીં કરું. અને આજે આપણી કઠણાઈ એવી છે કે આપણે ધૂન ગૌરાવી હોય, ભગવાનનું નામ બાપુ લેવરાવવું હોય તો કેવું પડે, બે જ મિનિટ મારા બાપ, બે જ મિનિટ. સાહેબ ભગવાનનું નામની ધૂન આવે તેથી અહરાળ થઈ જવાનું હોય, હાથ એને આપ્યા છે સાહેબ. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય.
બે હાથ ઉંચા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ધન્યવાદ ધન્યવાદ મારા બાપ. એ શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન રામ એમ કહે છે કે હે હનુમાન મારો ચોર આપી દે. એક વાર બે વાર ત્રીજી વાર જ્યાં રામે કીધું ને રામ ની તપેલ થાંભા જેવી આંખો બની, ભ્રગુટી નો ભરોડ બદલાણો. અને કહેવા ગયો સાહેબ છેલ્લી વાર કીધું રામે હનુમાન સાવધાન. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન રામ ની મર્યાદા પણ આજ પ્રતિજ્ઞા રામ ને મર્યાદા મુકાવે છે ને કીધું હનુમાન છેલ્લી વાર કહું છું મારો દુશ્મન આપી દે. અતિ ક્રોધમાં આવીને ભગવાન રામે એમ કહેવાય કે બાણ ચડાવ્યું, કાન ની બુટી સુધી દોરી ખેંચી કીધું હનુમાન સાવધાન, હનુમાન સાવધાન, હનુમાન સાવધાન કરી અને ઠે 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 કરતો એમ કહેવાય રામે જ્યાં બાણ મૂક્યું. સાહેબ રામ સે બડો રામ કો નામ, રામ સે બડો રામ કો નામ. ભગવાન રામ નું બાણ જાય છે પણ હનુમંત ફરતું રામ નામ નું કવચ છે. એ રામ ના બાણ ને રામ નું નામ છે એમ કહેવાય કે બાળીને ભસ્મ કરી નાખે છે. એક પછી એક બાણ જાય છે, રામ ના બાણ ને રામ નું નામ બાળી દે છે. સાહેબ લંકા ના મેદાન માં રાવણ ને મારવામાં પરસેવો નહોતો વળ્યો એટલો ભગવાન રાઘવ ને આજ હનુમાન હામો પરસેવો વળી ગયો છે મારા બાપ. રામ સે બડો રામ કો નામ, રામ સે બડો રામ કો. ભગવાન રાઘવ અકલાણા છે કારણ કે રામ નું બાણ અને રામ નું નામ સામ સામું લડે છે. લંકાના મેદાનમાં ભગવાન રામને જેથી રાવણ હામો પરસેવો વળ્યો ત્યારે હનુમાનજીને થયું કે મારા બાપને અહીંયા તકલીફ પડે બાપુ. એટલે હનુમાનજીએ રામને કીધું પ્રભુ એક વાર વ્યાજો આ લંકા ઘડીક વયો ગયો છો, ઘડીક લંકા આવી ગયો છો, કાશી મૂકીને ઘડીક લંકા ગયો છો, ધ્યાન રાખજો હવે ક્યાં જાવી નક્કી નહીં. લંકાના મેદાનમાં ભગવાન રામને જ્યારે પરસેવો મળ્યો ત્યારે હનુમાનજી આવું પાછું રામાયણમાં ક્યાંય લખેલું નથી ગોતતા નહીં. મારે તો ગમે એમ કરીને રામને સામે કાલા વાલા કરવા છે મારા વાલા, અને કાલા વાલા એ રામને વાલા. તમને ધારું તો ત્રણ કલાક સુધી હસાવી શકું છું, પાળિયા બેઠા કરી શકું છું, પણ આજ રામની પ્રતિષ્ઠા છે ને મારા રાઘવને બરોબર યાદ ન કરું તો સાહેબ આજની રાત મારે ફેલ ગઈ ગણાય પેલા માણા. હે હા લંકાના મેદાનમાં ભગવાન રામને જ્યારે એમ કહેવાય કે બરોબર એમ કહેવાય બાણ ઉપર બાણ મારે છે જેવું રાવણ નું મસ્તક આપે નવું ઉગે છે. હનુમાનજી નો મગજ રામ ને કે રામ ને એક વાર મોકલે અને બે હાથમાં ગદા, કારણ કે આખી રામાયણમાં હનુમાનજી ક્યાંય ગદાનો ઉપયોગ કર્યો નથી, હું આમાં કરાવું છું.
હાથ વજ્ર વર ધજા બિરાજે કાંધે મોજ જનઈ સાજ શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંત હાથ વજ્ર બાજા મુષ્ટિકાના પ્રહાર કર્યા છે ક્યાંય ગદા મારી જ નથી પણ અહીંયા હું લઉં છું જુઓ તમે બે હાથમાં ગદા પકડી અને હનુમાનજી ત્રણ ફરફૂતળી ફરી અને હોય જાટકીને રાવણના વાહમાં ગદા નાખીને મો ભેર રાવણને હેઠો પાડી દીધો દસે મોઢામાં ધૂળ ગળી ગયો રાવણને ફફાકો બોલ્યો ફફ દે રાવણ જેવો પડ્યો અને ધૂળ ખખેરતો ખખેરતો ઊભો થયો અને વીસે આંખોમાંથી અંગારા મળ્યા નીકળવા રાવણને વીસ નેત્ર શંકરને પંદર નેત્ર વીસે આંખોમાંથી અંગારા નીકળ્યા ડોળા કોણે ખા કરે કોણે ગજા મારી આખી સભામાં હોપો હનુમાન હાચે કરીને સાળા કર્યા કોણે ખા કર્યો હનુમાન કે મેં ઘા કર્યો હે મેં ઘા કર્યો હું એ ઓળખતો નથી રાવણ રાવણ ને કે છો હનુમાન ઓળખતો નથી વારાગડે પૂછશો કોને ઘા કર્યો મેં કર્યો કેમ રાવણ કે તારી માને ધન્યવાદ હે હનુમાન તારી જનેતાને ધન્યવાદ તે હનુમાને કીધું તારી માને ધન્યવાદ બાથવામાં તો આવું જ હોય ને ભાઈ હનુમાનજી કે મારી જનેતાને ધન્યવાદ હે ને તાર રાવણે કીધું તમે મારી માને ધન્યવાદ કેમ દીધા તને પૂછું હનુમાનજી કે તે મારી જનેતાને ધન્યવાદ કેમ દીધા ત્યારે રાવણ કહે છે કે હું લંકેશ જટા કટાક સંભ્રમમ નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભૂ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિર્યમ સિદાકાશ માકાશ વાસમ ભજમ મહાદેવનો એકલો તો શિષ્ય અને ભગવાન શિવની પૂજા કરતો હો અને એમ કહેવાય કમળ ચડાવતો હો અને પૂજામાં એટલો બધો મશગુલ થઈ જાવ કે કમળ ખૂટી જાય તો મારો માથા વાટી વાટીને શિવને ચડાવતો હો અને સતા મહાદેવ પ્રસન્ન ન થાય તો મારા આતળિયા કાઢી એનું વાદ્ય બનાવી અને એની ઉપર શિવસ્તોત્રના ગાન કરતો હોઉં અને એમાંથી મહાદેવ ન પ્રસન્ન થાય મહાદેવ આંખ ન ખોલે તો કૈલાસ હોતો હું ઊંચો કરું મારા વીસ ભુજા એક હાથની પાંચ આંગળી એટલે વી ભુજાઓની હો આંગળીઓ આકાશરૂપી સરોવરમાં રાવણ રૂપે આંગળીઓથી કમળ ખીલ્યું હોય અને એની અંદર ભમરો બેઠો હોય એવો કૈલાસ લાગતો હોય હું આખો કૈલાસ ઊંચો કરતો હોઉં એને એક ગદા ભેગો હેઠો પાડી દેવો તો એટલું ન કોક તારી માને ધન્યવાદ અને તેથી પછી રાવણ કહે છે કે તમે મારી માને ધન્યવાદ કેમ દીધા તા કે હા ભળી લે રાવણ હું હનુમાન અને જેને ગુરુ કરીને બેઠો છો તારી હામો ગુરુ ઉભો છે એ ન દેખાણું તને તું શિવનો શિષ્ય અને હું શિવનો 11મો અવતાર 11મો રુદ્ર અને હું કોઈ દી કોઈને ગદા મારું નહીં જો રાવણ સાંભળી લે ભૂલથી ગદા મારી હોય તો પાતાળમાં ઠોકી દઉં એને બદલે તું પાતાળમાં ન ગયો મર્યો નહીં હું ન છું પીડ્યો ન કહો તારી માને ધન્યવાદ એટલે અહીંયા હનુમાનજી ની સામે રામ આવ્યા છે સાહેબ બાણ ઉપર બાણ એમ કહેવાય કે રામ મારે છે રામના બાણ ને રામનું નામ બાળી દે છે અને રામને પરસેવો વળે છે ચિંતા થાય અને રામની ભ્રુકુટીમાં ચિંતા જોઈને લખન મહારાજ થી જોવાનું નહીં શેષ નારાયણ નો અવતાર અને ત્રીજું મારો રાઘવ અકળાય એ તો મારથી જોવાય નહીં એટલે અહીંયા રામ ને હનુમાન નું બેનું આમ યુદ્ધ ચાલે રામનું બાણ અને રામના નામનું અને એક બાજુ ત્રહા વ્યા ગયા લખન મહારાજ અને ન્યાલી બીજી રીતે એમ કહેવાય લખન મહારાજે એમ કહેવાય કે બાણ છોડ્યું રામ નામ ને રામ બાણની વચ્ચેથી બાપુ બાણ શેષ નારાયણનું વયું ગયું હનુમાનની સાતીમાં વાગ્યું સાતીમાંથી દ્રગાંગ દ્રગાંગ લોહીની ધારાઓ મળી વસૂટવા પણ હનુમાનજી મહારાજને કાંઈ ખબર નથી લાગ્યું કે નથી લાગ્યું એને તો એક જ છે શું છે એ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આવશે
માં હનુમાન ખોવાણા છે, બાણ સાતી માં વાગ્યું છે. હવે સાંભળજો સાહેબ, મૂર્છિત રામ થઈ ગયા, લાગ્યું હનુમાન ને અને મૂર્છા આવી મારા રામ ને, અને જા ભગવાન રામ જેમ ધરતી પર પડવા જાય અને લક્ષ્મણ મહારાજે ડોટ દીધી. લંકાના મેદાનમાં લક્ષ્મણ ને મેઘનાથના બાણ થી મૂર્છા આવી અને લક્ષ્મણ જ્યાં નીચે પડવા જાય તેથી રાઘવે ડોટ દીધી. કારણ કે ભગવાન રામ છે વિષ્ણુ છે, લક્ષ્મણ છે શેષ નારાયણ છે, આખી જિંદગી વિષ્ણુ શેષ નારાયણના ખોળામાં હુવે છે. અને લંકાના મેદાનમાં પહેલી વાર અવસર મળે છે કે નારાયણ ભગવાન વિષ્ણુના ખોળામાં શેષ નારાયણ પોઢવા જઈ રહ્યો છે સાહેબ. અને અહીંયા અવતાર લીધા પછી પહેલી વાર મોકો મળે છે શેષ નારાયણને વિષ્ણુને પોતાના ખોળામાં, રામને પોતાના ખોળામાં હુવડાવવા. લક્ષ્મણે ખોળામાં લીધા રામને, હનુમાનને તો હજી કઈ ખબર જ નથી. ધ્રગાક ધ્રગાક લોહીની ધારા હાલી જાય. બે ત્રણ પુકાર જા હનુમાને કર્યા, ધીરે 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 ભગવાન રાઘવે પોતાની આંખો ખોલી. અને જા આંખ ખોલે છે, મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધજ મંગલમ કુલવિકાષ્ટ મંગલાયત મોહરી સર્વ ભગવાન વિષ્ણુની માથે આંગળા ફેર્યા શેષના. ધીરે ધીરે ભગવાન રામે જે આંખ ખોલી, હવે સાંભળજો, ભગવાનની આંખ ખુલતા હનુમાનજીની સાથીમાં બાણ જોયું અને રાઘવે ગડગડતી ડોટ દીધી. પાયો મારો મારો હનુમાન મારો હનુમાન મારો હનુમાન. અને ભગવાન રાઘવે છે એ બાણને પકડ્યું, બાણને પકડી અને એક સાથી ઉપર હાથ રાખ્યો અને બાણને ખેંચી અને ઘા ઉપર હાથ મૂકી દીધો. ઘણા કહે કે લોહી બારું ન નીકળી જાય એ માટે, બાપુ એ માટે નહીં, મારા લખનને આઘાત ન લાગવો જોઈએ. શું કામ? કારણ કે હનુમાનના હૃદયમાં રામ કે હું બેઠો છું, આ બાણ હનુમાનને નથી લાગ્યું મને લાગ્યું, એ જો મારા લક્ષ્મણને ખબર પડી જાય તો મારો લક્ષ્મણ જીવતો ન રહે ભલા માણા, એટલે એની માથે હાથ મૂકી દીધો. અને હાથ છે એ માથે મૂકી અને પ્રતિજ્ઞા લીધી રામે, જ્યાં સુધી મારા હનુમાનનો ઘા નહીં રૂજાય ને ત્યાં સુધી હું આ હાથ અહીંથી લઈ નહીં. એ ઘા ઉપર રામ મળ્યા હાથ ફેરવવા. પણ હવે સાંભળજો મિત્રો, ઘટના એવી ઘટે છે કે હનુમાન રામનું ભજન કરે છે અને તમારું ભજન એટલું બધું થઈ જાય ને પછી ભગવાન તમારું ભજન કરતો હોય છે. આજ ભગવાન હનુમાનજીનું ભજન કરે છે. શું કહે છે ભગવાન રામ કે હે હનુમંત, હવે ચિંતા કરતો નહીં, તારે ક્યાંય ઔષધિ લેવા જવાની જરૂર નથી, તારા માટે કોઈને ઔષધિ લેવા મોકલવાની જરૂર નથી. શું કામ? તાકે તારી દવા હું પોતે છું. શું બોલ્યા ભગવાન? એ રામ રસાયણ તુમારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. એ હનુમાન, આ રામ નામ ને રસાયણ જાત તને લાગી ગયું છે. ધીરે ધીરે કરતા હનુમાનજીનો ઘા રૂજાઈ ગયો, હનુમાનજીની આંખ ખુલી ગઈ. પ્રભુ ઘા ચિંતા કરતો ને હનુમાન હું આવી ગયો છું, એટલે હનુમાનજીનો ઘા હારો થઈ ગયો ને, એટલે રાજાને હળુક દી. પછી તો ભગવાન રામની આંખ બંધ થઈ ગઈ, એ હનુમાન હનુમાન કરતા હતા, એટલે રામની આંખ બંધ થઈ ગઈ ને, એટલે હનુમાનજીએ ધીરેક દિન ઓલા રાજાને ખોળામાં બેહાડી દીધો. પછી રામ હનુમાનજીની સાથી ઉપર રામનો હાથ ફરતો હતો ને, એ હનુમાનજીએ હળુક દીને રાજાના માથા ઉપર હાથ મુકાવી દીધો. જેવો રાજા માથે હાથ આવ્યો એટલે હનુમાને પકડ્યો, હાથ પકડ્યો એટલે રામને આંખ ખુલી. રામને આંખ ખુલીને કીધું, હનુમાન આ શું છે? ત્યાં હવે પ્રભુ એ કહ્યો કે તારી ઉપર જેનો હાથ આવી જાય એને ત્રણ લોકમાં બીજું કોણ મારે? તમારો જેની માથે હાથ આવી જાય એને હવે ત્રણ લોકમાં કોણ મારે? ત્યાં વિશ્વામિત્ર આમ લાવતા નારદજીને બે, એટલે રાજાએ કીધું જો વિશ્વામિત્ર આવે છે, રાજાને કે થોડીને એના પગમાં પડી જા. નારદને બે આવતા હતા, થોડીને એના પગ પકડી લે, પગમાં પડી જા, તારું માથું એના પગમાં એના ચરણમાં નાખી દે.
એટલે રાજાએ દોડી અને વિશ્વામિત્રના ચરણમાં માથું નાખી દીધું. એટલે નારદજીએ વિશ્વામિત્રને કીધું કે રામની પ્રતિજ્ઞા પૂરી થઈ. તા કેમ? તા કે રામે કીધું હતું કે સૂર્ય અસ્ત થયા પહેલાં એનું મસ્તક તમારા ચરણમાં હશે, જુઓ એનું મસ્તક એને તમારા ચરણમાં આવી ગયું, હવે રામને કયો ક્ષમા કરી દે. એટલે વિશ્વામિત્ર બોલ્યા કે જા ભાઈ રાઘવ હવે એને ક્ષમા કરી ગયો, રામ એને ક્ષમા કરી ગયો, જો એનું મસ્તક મારા ચરણમાં આવી ગયું. એટલે એને ક્ષમા કર્યા. પછી તો બેઠા ચા પાણી પીધા, પણ વિશ્વામિત્રથી બાપુ હજી ક્રોધ શાંત નહોતો થયો. એ રાજાને તોય પકડ્યો, પછી કીધું કે પહેલેથી સન્માન કરતા હતો સંતોના, સંતોને આદર આપતા હતો, નિદ્રા બધું થાત. ત્યારે રાજાએ કીધું, નારદજી હવે તો હાસુ કયો તારા. વિશ્વામિત્રે કીધું સત્સંગમાં જવું જોવે, ક્યાંક ભજનમાં જવું જોવે, સત્સંગમાં જતા હોતા આવું બને. બોલો કે સત્સંગમાં લઈ જ્યુ. કોના સત્સંગમાં ગયા હતા? નારદના. પછી નારદે ખોલાય, વિશ્વામિત્રને ક્યાં બધું ઊભું કરવાવાળો હું છું કે કેમ? તા કે હું એવું સત્સંગમાં કહેતો હતો કે રામથી રામનું નામ પણ મોટું છે, આ રાજાએ મારો વિરોધ કર્યો હતો, એટલે આ રાજાને મેં ભેળ્યો અને મેં જ કીધું હતું કે વિશ્વામિત્રનું અપમાન કરજો, તમારો અપમાન કરે તો જ આ બધા ઘોડા ઝાડ થાય. એ રાજાને મારે સાબિત કરાવતો. હવે રાજા તમે કહો કે રામ મોટા કે રામનું નામ મોટું? જ્યારે કીધું રામ છે બડો રામ કો નામ. સાહેબ આજ આપણી વચ્ચે સ્વદેહે ભગવાન રામ ન હોય પણ એનું નામ અને એની મૂર્તિ છે, ને એ તમે અહીંયા એમ કહેવાય એની શતાબ્દી ઉજવતા હોય, આનાથી કોઈ બીજો ઉજળો પ્રસંગ ન હોઈ શકે. અને આવી જ્યારે લહેર અને આનંદ છે ત્યારે હું સળંગ પોણા ત્રણ કલાક એક જેટ હાડા નવે ચાલુ કર્યું અને હવા 12 વાગ્યા છે. તમે કહેતા હો તો 5 મિનિટનો વિરામ રાખું, નહીંતર હું તો 1.25 કલાક આમણા પાછો ઉપાડ. પણ ચાલુ રાખો, પણ થોડીક તો દયા ખાવ ભાઈ. હું એકચ્યુઅલી માયાભાઈ છું. એક 5 મિનિટ ખાલી પ્લીઝ. એટલે હું એવું કરતો ને, પણ આ બધાનું એવું છે કે હવે ખરેખર માયાભાઈનું એક સન્માન કરવું જોવે. એટલે એ લોકો સન્માન કરતા હોય, હું છે પાણી પી લઉં આપ બધાની કૃપાથી. અને મારા ખાસ 2-3 દીકરીઓના પ્રસંગ લેવા છે. મારા માતાઓ બહેનો બેસજો, આવી એક મારો નમ્ર નિવેદન છે. હા, જેને હા પશુ દિવસે યજ્ઞમાં બેસવાનું હોય ન બેસી શકે એ પ્રેમથી જઈ શકે, કારણ કે ભૂખ ન લાગી હોય તો ખવરાવાય નહીં. આમાં જેને જે રીતનો ભાવ હોય એ રીતે રહેજો. દિવસે પશુ યજ્ઞમાં બેસવાનું હોય તો એ યજમાનમાં હોય પાટમાં બેઠા હોય એ જઈ શકે. પણ હું હવે એ પછી ખાલી 1.25 કલાક જ લેવાનો છું, એટલે તમને વહેલાયર છૂટા કરી દે. એટલે પણ અવડો રાઉન્ડ બાપુ મેં ક્યારેય નથી લીધો, મારું રોજ 1.5 કલાક, વધી વધીને 2 કલાક, પછી પાછો વિરામ, પછી પાછો 1.5 કલાક, પછી હાલ તો એ સવાર સુધી, પણ વચ્ચે વચ્ચે 2-2 કલાક એવું થતું હોય. એટલે ખાલી 5 જ મિનિટના વિરામ બાદ પાછો આપની સમક્ષ આવું છું. અસ્તુ, જય શ્રી રામ. આભાર.